Mojokom Budayane Terima Tadi Dengan Kami Gujarat Mitro Sehat Adikram Se E Mahidata Group Ramdev Bhai અને એને શરૂઆત કરી છે અને રામદેવભાઈનો ખૂબ ખૂબ આભાર અને માતાજીના સાનિધ્યમાં બેઠા છે એટલે માતાજી પણ એને ખૂબ આશીર્વાદ આપે કે સમાજ માટે કંઈક લડવાની અને હિંમત એટલી બધી આપે કે સમાજના હરેક પ્રશ્ન છે ને એને લડી અને એને ખરા અંજામ આપી શકે. મિત્રો, જ્યારે રાજકોટમાં રામદેવભાઈ આવ્યા હતા ને પહેલી ફેરે અમારી મુલાકાત થઈ હતી અને જે અમારી કોર કમિટી જે સમિતિ છે તેમાં એ રાજકોટથી શરૂઆત કરી હતી અમે. અજમલજી ઠાકોર, જગદીશભાઈ ચુડાસમા, રતિબેન અને રામદેવભાઈ આ બધાએ આવી અને પહેલાં એ ગુજરાત આખામાં એવડી મોટી નોંધ થઈ હતી. પ્રેસ મીડિયાથી માનીને તમે સવારથી સાંજ સુધી જુઓ ને તો એ ચિંતન શિબિરની જ વાત હાલે અને એ સમાજના વિકાસ માટે. હવે એક થોડોક મને સાથ સહકાર આપો તમે બધા, તો હું એક વાત કહું કે મારે આમાં સરપંચ જે છે ને ચૂંટાઈ ગયેલા આ વિસ્તારના એક ફેરે ઊભા થાય ને તો આપણે બધાએ ઓળખાણ કરી ખરેખર આપણા સમાજના સરપંચો કેટલા છે. ભાઈ, સરપંચો જે છે એક ફેરે ઊભા થાય, સમાજ આપણો ઓળખે, આપણને બધે નેક સાથે. 1 2 3 4 5 6 7 8 9 આ બાકી તો બધા ઊભા છે પણ એક યાદ ખરેખર ખૂબ સારી વાત છે. હા, 9 પછ્યા બધાનો આભાર અને આમાં તો મને બધે ધરખમ દેખાય છે, ધરતી જેવી છે. હવે એક તાલુકા સભ્ય હોય ને કે જિલ્લા પંચાયત ચૂંટાઈ ગયેલો સદસ્ય એ એક ઊભા થાય, આ એક મોટો મુદ્દો છે સાહેબ. એક ફેરે ઊભા થઈ જાય તાલુકા સભ્ય છે, ચૂંટાઈ ગયા પ્રતિનિધિ છે. હા, બરાબર છે. છ માટે આપણે ઊભું થવું પડ્યું, કેવું પડ્યું તો આપણા 9 થયા તાલુકા સભ્યો અને જિલ્લા પંચાયતના ચૂંટાઈ ગયેલ પ્રતિનિધિઓ ખૂબ ઓછા. સરપંચો કેમ વધારે છે? રાજકીય વાત એટલા માટે કહેવી પડે છે કે આપણે જે જમીનનો મુદ્દો છે ને એ આપણને કોણ આપશે? આજ આજ લડીને આપવાના છે. સરપંચો એટલા માટે વધારે છે કે સ્વતંત્રતા છે. તમે સરપંચ તમે નક્કી કરો છો, આપણે સમાજ નક્કી કરે છે, ગામ નક્કી કરે છે કે અમારો સરપંચ આ. પછી જ્યારે તાલુકા સભ્યો અને જિલ્લા પંચાયતના જે ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિઓ હોય છે ને એ આપણને સરકાર નક્કી કરતી હોય છે. એટલે સરકાર આપણો સમાજ આખો હોય ને તો આપણી માટે રાજકીય શોષણ કરતી હોય છે, આપણને દેખાઈ જ આવે છે ને. 9 સરપંચ છે અને 4 5 5 આપણે નીકળ્યા આપણે સમાજના આગેવાનો. હવે છેલ્લા 5 વર્ષથી આપણે જોતા આવી છે સતત આપણો સમાજ કોળી અને ઠાકોર સમાજ એક થયો છે. એટલે સરકાર આખાની એની નજર એવી છે કે ઓહો આ શું કરશે, અને જો આ સમાજ જાજો ભેગો થઈ જશે ને અને જાજો એક થઈ જશે ને એકતા થઈ જશે ને તો કદાચ જે ધારશે ને એને સત્તા ઉપર બેસાડશે, આ નક્કી છે. પણ હું તો એવું કહું કે કદાચ ને સરકાર નક્કી એવું કરે ને કે અત્યારથી જાહેર કરી દે કે કોળીમાંથી કે ઠાકોરમાંથી મુખ્યમંત્રી બને તો જે માધવસિંહ સોલંકીના 149 સીટોનો જે ટાર્ગેટ હતો ને એ કદાચ વટી જાય એવું નક્કી છે. કારણ કે ઓબીસી સમાજની લડાઈ એ 146 જિલ્લાની લડાઈઓ અત્યારે કોળી અને ઠાકોર જ લડે છે. હરેક જગ્યાએ સંમેલનો કરે છે, 10 થી વધારે અમે કોળી ઠાકોર એકતા મિશનની ચિંતન શિબિર કરી છે હરેક જિલ્લામાં હરેક તાલુકામાં, અને પ્રેસ મીડિયા સાથે જે જે કામ કરીએ છીએ ને જે ખાલી અમારી એક કોર્ટ વાયલર થાય ને ખાલી કે અમે આ જગ્યાએ અમારી મિટિંગ છે, ચિંતન શિબિર છે. એટલે આઈબી રિપોર્ટથી માનીને પોલીસ ખાતાના ફોન આવે કે અમે તમને રક્ષણ આપી, કાંઈ તમારે ત્યાં કોઈ મંત્રીઓ કંઈ આવવાના છે. એટલે અમે એવું કહેતા હોઈએ છીએ કે અમારે સાહેબ સામાન્ય કાર્યકર્તા છે, રાજકીય ભેજ નથી, પણ અમારા સમાજના જે નેતાઓ છે ને એને અમે આગળ વધારવા માટે, યુવાનોને અમે સાથ સહકાર આપવા માટે, અમારા સમાજને જાગૃત કરવા માટે અમે આ અમારી આ સમિતિ ચાલે. મિત્રો, જ્યાં જમીન છે ને એ આપણે એક જગ્યાનો પ્રશ્ન નથી, હરેક જિલ્લા તાલુકામાંથી આપણો મોટો સમાજ છે. અને આપણો મોટો સમાજ હોય અને આપણા દીકરા દીકરીઓને ભણવું હોય ને તો એને રહેવાની વ્યવસ્થા હોસ્ટેલોમાં નથી મળતી, કા એને આર્થિક પરિસ્થિતિ ખૂટે છે, કા એનું ભાડા ભત્તાના વાંધા પડે છે. કદાચ આ જમીન આપણને મળી જાય ને તો આપણા દીકરા દીકરીઓ જે ભણે છે, જે ભણવા માટેના લાભ છે
કે આપણે બધા રૂપિયો બે રૂપિયા કાઢીને પણ આપણે પૂરું કરશું ભાઈ, જમાડો દીકરા દીકરીને ફી ભરો, શિક્ષકો હારા હારા મોટા મોટા શિક્ષકો અહીંયા લ્યાવો, પણ એ ક્યારે થશે? પેલા આપણે પાયો બાંધવો પડશે. એના માટે હરેક જિલ્લામાં કે હરેક તાલુકામાં જ્યાં જ્યાં જગ્યા પડી હોય ને ત્યાં માંગણી મૂકો, અને માંગણી નો મૂક આપે ને તો તમારા પ્લોટ હોય પોતાના એમાં કોઈ એક એકર પાણા નાખી દે ને એટલે પ્લોટ વાળો જાગે, પાણા નાખવા વાળો ન જાગે. આ નક્કી છે, જેને કહેવાય કબજા વાળા. હવે આ જગ્યા આપણે ન આપે ને તો આમાં આપણે 5 એકર પાણા નાખીને ખેડી નાખવું પડે, એમાં પાયા આપણે ખોદી નાખવાના હોય. જાગે સરકાર, આપણે નહીં. મારી બાજુમાં ગામ છે વાંકાનેર તાલુકાનું કુવાડવા ગામ, ત્યાં 2000 વાર જગ્યા હતી એટલે પાટીદાર સમાજ એવું કીધું, એમાં 1000 વાર કોઈ સમાજ લઈ લ્યો અને 1000 વાર અમે લઈ લે, મંત્રી સાહેબ અત્યારે અમારા છે તો આપણે એને ભલામણ કરી અને ટોકન ભાવે લઈ લેશું. જો એ ટોકન ભાવ એને થઈ જતું હોય ને તો એના કાગળિયા લઈને આપણને અહીંયા કરી દેવું પડે, એના બાપાને કરી દેવું પડે, સરકાર ગમે તે હોય, એ કોઈ બાકી નથી રહેતું. અને માતાજીના મંદિરમાં અમે આવ્યા છીએ એટલે ખોટું બોલવા નથી આવ્યા, અમે રિઝલ્ટ બતાવ્યા છે હરેક જગ્યાએ. હું પણ ભાજપથી કાર્યકર્તા છું, એવી રીતે કોંગ્રેસના કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં ઘણા બધા હશે. અમારું તો શું મિશન છે કે સમાજને લાભ મળે. આના પહેલા હું તમને એક વાત કહી દઉં, મારે કે હમણે પોલીસની દોડ હતી ત્યારે 3000 થી વધારે દીકરાઓએ જેમાં પરીક્ષા દોડની પાસે લેખિત પરીક્ષામાં અમે રહેવાની જમવાની વ્યવસ્થા રાજકોટ શહેરમાં કરી હતી. ત્યારબાદ એ તો એક દિવસનું કામ હતું, પણ 2 મહિના સુધી જે આખા ગુજરાતની અંદરમાંથી રાજકોટ શહેરમાંથી દીકરી માટેની પરીક્ષા માટેનો જે સ્થળ આખો હતો એ પરીક્ષા માટે દોડની દીકરીનું સ્થળ રાજકોટ જ છે. તો રાજકોટની અંદરમાં રહેવાની ને જમવાની વ્યવસ્થા એ પણ મેં 2 મહિના સુધી મેન મારા પરિવાર સાથે મળીને મેં કરી હતી. એ પછી કેટલા લોકો આવે એ નથી પ્રશ્ન. આ શેના માટે? અમને ભૂખ છે, ભૂખ અમને લાગે છે કે અમારા સમાજના દીકરા દીકરીઓ નોકરીમાં જાય ને તો અમને એમ થાય કે અમારા સમાજના 5 કામ થઈ શકે. અમને અત્યારે લૂંટે છે, પોલીસ ખાતામાં જાય તો કંઈક ને કંઈક આપવું પડતું હોય છે. આપણે જો આપણા સમાજનો દીકરો પોલીસ વાળો હોય તો એમ કહીને ચિંતા કરતા ને કોઈને 1 રૂપિયો ન દેતા હું બેઠો છું, કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે તો આપણો સમાજ એમાંથી બચી શકે. એવી રીતે કે જિલ્લામાં જાઓ કે તાલુકામાં જાઓ, કોઈ પણ કામ હોય એમાં આપણો સમાજનો 1-1 કર્મચારી હશે ને તો આપણને લૂંટવા નહીં દે. તો એના માટેની આપણી મહેનત છે કે મારી પાસે છે એમાંથી 5% નહીં પણ 80% હું સમાજ માટે કંઈક ખર્ચીશ. કારણ કે સમાજમાં આપણે ઘણી ફેર ફેસબુકમાં કહેતા હોય છે સમાજનું ઋણ ચૂકવવા સમાજમાં આવ્યા છે, ભાષણ કરવા નથી આવ્યા, માતાજીના સાનિધ્યમાં બેઠા છે ને એના અમે હાથું જ બોલીને જઈશું કે અમે રિઝલ્ટ બતાવવા આવ્યા છીએ. આ જમીન માટે અમારે લડવું પડે તો અમે ચુવાડિયા કોળી ઠાકોર કહી શકીએ. અમે ચુવાડિયા કોળી તરફથી જવાબદારી લેશું કે રામદેવભાઈ કે ભાઈ રોડ માટે ધરણા માટે બેસવું છે તો ધરણા માટે બેસીએ, જેથી પાયા ખોદવાના હોય તેથી અમને બોલાવજો. અમે પાયા ખોદવા માટે અમે પેલા આવશે, જે કોઈ અમે આવશે ને એટલે પેલા લાકડી મને મારવા દઈશ, પછી મારા સમાજને મારવા દઈશ. આ નક્કી છે, કારણ કે હવે 2 મહિના બાકી છે ને 2 મહિનાની અંદરમાં જેટલું લડવું હોય ને એટલું લડી લઈએ. 2 મહિનાની અંદરમાં આ સરકારને ખબર છે કે 2 મહિનાની અંદરમાં આપણે જો આ સમાજને કંઈક આગળ પાછું કરશું ને તો આની ઘણી બધી આપણને નુકસાન થશે, ઘણા બધા ધારાસભ્યોને તકલીફ પડશે. એટલે મેં આમાં નક્કી કરી છે કે ભાઈ ધારાસભ્ય ઓછા આવે, કારણ કે કોઈક પાર્ટીના હોય તો એ કદાચ આપણી મદદ ન કરી શકે, એને કંઈક પાર્ટીનું ખરાબ લાગે. અમે કહી તો સીધી ચાલુ સરકાર અમે લડાઈ છે કે જો આ સરકાર અત્યારે હું ભાજપનો કાર્યકર્તા છું છતાં હું કહું છું કે મારા સમાજને આ સરકાર છે એ એક પણ અનામત માટેનો કોઈ મુદ્દો આપ્યો નથી. અત્યાર લગીમાં અમે ધરણામાં તો ગાંધીનગરમાં બેઠા હતા, ત્યાર પછી મોટું સંમેલન આપણે ચોટીલામાં અમને કર્યું. આ સમિતિ દ્વારા એક પણ રાજકીય નેતા સ્ટેજ માટે નહીં, કારણ એ સમાજ માટે લડવું છે. અને જો હું અહીં તમને માતાજીના સાક્ષીમાં અમે કહી છીએ કે જો કદાચ ને આ જગ્યા માટે કે જગ્યા નહીં પણ હરેક જિલ્લાની અંદરમાં જો જગ્યા ફાળવણી આપણે માંગણી કરી ન આપે ને એટલે હું એવું સમજુ છું કે આ સમાજ આ સરકારને ઉકાળીને ફેંકી દેવી જોઈએ. આપણે બોલો આપણે મને તમે લાગ્યું કદાચ કોઈ નો હાર લઈ લીધા, આજે ને તાલી પી લીધી, શું નામ ખબર છે? સમાજને આ જરૂર છે ભાઈ, આ હરેક સમાજને દેતું હું ટોકન ભાવે કે કોઈ પણ આ સમાજ આર્થિક રીતે ખૂબ નબળો છે ખોડીને ઠાકવો તો એટલે આપણે માગીએ છીએ તો આપણને આપવું જોઈએ કે કદાચ ન આપે. આપણી ગરીબ રમણા અજમલજી ઠાકોરે વાત કરી આ 9 વર્ષ ત્યાં લડે છે ભાઈ,
नौ वर्ष से लड़े छे। 22 थी वधारे गांधीनगर में मुख्यमंत्री ने आवेदन पत्र आप्या छे। 22 थी वधारे नौ वर्ष नी अंदर में तो भाजपनी सरकार छे, छताय कोई आंबटती नथी। बे दिवस पछी जाव तो जे आवेदन पत्र दीधो ने जोन में पड्यो होय आ समाज हम आवड़ो बोटो समाज पण बीजू नथी। शुं काम खबर के ई लोको एवुं के छे के हरेक गाम में जाय तो आपणा समाज नो गोवाळियो बीजो होय, बीजी ज्ञाती ना के भाई एक गिना आ गिनाती में जाओ के भाई आ गिनाती नो बाजू नो काम छे तो एवुं के राजकोट लाभ थे अपना भाई समाज दीकरा वडीलो भाई घना बचा है आ बदाज लाभ थे अटा थाव है सपोर्ट है बदाय मेहनत करी आ बदा ने भेगा करने पेला तो मोटी बात यही है कि जे ते तड़के बैठा छो चोटीला में महासम्मेलन करू थे एम समाज तड़के बैठो तो बहुत मोटी संख्या में आया था अँ मोटी संख्या में तड़के बैठो है समाज की जागृति माता बैठी है ईज आपने आशीर्वाद आपसे बोला आंधा करते अपने अपनी मांगों स्वीकार एट तड़का में बैठा है आम समझू बधाई लोग एवं केपेबल है जे एसी में रही है पंखो नहीं बनत એટલે આ બધાનો હું ખૂબ ખૂબ આભાર લેવું માતાજીને પ્રાર્થના કરું કે આ બધાને ભગવાન શક્તિ આપે। હું જાજી વાત નહીં કહું, જાજી વાત થઈ ગઈ પણ હા જ્યાં જ્યાં સમાજની લડાઈ હશે ને ત્યાં અમે રિઝલ્ટ આપ્યા છે ને હરેક જગ્યાએ પ્રેસ મીડિયાથી માનીને સરકારને આક્રમ પ્રહાર કરી અને સરકાર માટે પૂરેપૂરા એને રિઝલ્ટ આપવા માટે આને માટે જે કાંઈ આંદોલનો કરવો પડે એ કરશે આવનારા સમયની અંદરમાં। મેં કીધું એવી રીતે ભાઈ અમને જગ્યા માટે રામદેવભાઈ કીધું છે અને અમે રામદેવભાઈ તકે અહીંયા આવ્યા છે, રામદેવભાઈનો ખૂબ ખૂબ આભાર પણ છે ને સમાજ માટે હું સમજુ છું કે આપણે બધાએ લડવું જોઈએ, કંઈક ને કંઈક સમાજ માટે કરો। ખાલી બે મહિના રહ્યા છે, બે મહિના આપણે લડવું છે ને ભાઈ, બે મહિના, બે મહિનામાં ખાલી નાક દબાવી દેલા જ્યાં સમિતિ કે એના આગેવાનો કે એનું પીધું કરી લ્યો ને એટલે જમીનો છે ને આપણે એમના મારી જઈએ છીએ। હું જાતિ વાત નહીં કહું અને હજી પણ ફરીથી કહું છું કે આ જગ્યા માટે આપણે માતાજીના મંદિરે બેઠા છીએ ને વાત કરીએ છીએ કે જ્યાં જરૂર પડશે ને ત્યાં હું પહેલા આવીશ, સમાજનો બળવો પહેલા કરી રોડ માટે પહેલા હું આગળ હોઈશ પછી તમારે મારે સાફ સફાઈ કરાવો પાછળ તમે રહેજો બરાબર ને। જય વિઠ્ઠલ બાપુ, જય માનતા, જય માનજી, જય મા મોગલ।